પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી હું તમને થોડાક અભિગમો શીખવાડું. તમને બહુ આનંદ થશે કે દરેક પરિસ્થિતિમાં કેવી રીતે સ્થિર રહી શકતા. કારણ કે આટલી મોટી સંસ્થા ચલાવવી, આટલા બધા સ્વયંસેવકો અને સંતોને ચલાવવા, તમારા બે જ સંતાનો હોય ને તો ઉછેરીને મોટા કરવા હોય ને ત્યાં સુધીમાં તો 20-20 વર્ષના થાય ને ત્યાં સુધીમાં મા બાપ બંને વખત હાથ પછાડીને 10-1 વખત બોલી ગયા હોય કે આના કરતા તો તું. ઘણા બધા ડેશ ડેશ ડેશ. તો દુનિયાની પ્રથમ 10માંની એક આ સંસ્થા બીએપીએસ અને વિશ્વવ્યાપી બનાવી ચોક્કસ અભિગમો સાથે એ જીવન જીવ્યા. પહેલો અભિગમ, પરિસ્થિતિ તમારી ઉપર સવાર ન જ થવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, રૂમ નાનો હતો કારણ કે થોડા વર્ષો પહેલા બંધાયેલો હતો. કોઈએ કહ્યું કે સ્વામી રૂમ બહુ નાનો છે, પ્રમુખ સ્વામી તરત બોલ્યા, નાનો રૂમ હોય ને એ સારો, પાવર ઓછો બળે. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા, તે રૂમ નવો બંધાયેલો હતો, એમનો ઉતારો નિવાસ સ્થાન એ સ્પેશિયસ હતો, મોટો હતો. એ જ વ્યક્તિએ કીધું કે સ્વામી રૂમ થોડો મોટો સરસ છે. પ્રમુખ સ્વામી તરત બોલ્યા કે મોટો રૂમ હોય તો સારું, વધારે લોકો બેસી શકે. નાનો રૂમ પણ સારો અને મોટો રૂમ પણ સારો, અહીંયા સારપ હોવી જોઈએ. સિચ્યુએશન, પરિસ્થિતિ તમારા મન ઉપર હાવી ના થવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજના જેટલા સન્માનો થયા છે ને એટલા જ અપમાનો કોઈ અજ્ઞાત લોકોએ ગેરસમજથી કરેલા છે. બંને પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજને અમે સ્થિર જોયા છે. 1985માં લંડનમાં QPR ફૂટબોલ સ્ટેડિયમમાં 35,000ની જનમેદની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા થયેલી. સુવર્ણથી એમને જોખવામાં આવેલા. એ બધું જ સુવર્ણ પ્રમુખ સ્વામી મહારાજે મધ્ય ગુજરાતમાં કોઈ મેડિકલ કોલેજ હતી નહીં એટલે કરમસદ મેડિકલ કોલેજ માટે આપી દીધું અને 85ની સાલમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. આટલું ભવ્ય સન્માન, અહીં તો પ્રસંગ અડધો છે. આટલું ભવ્ય સન્માન આજથી 35 વર્ષ પહેલા લંડનમાં ફૂટબોલ સ્ટેડિયમમાં જેનું થયું હોય, 24 કલાક નથી થયા અને એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવી અને એમને અભિગમ એવો હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો, ભણેલા ગણેલા ડોક્ટર્સ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, એન્જિનિયર્સ હોય, એને તમે દીક્ષા આપો છો તો ભવિષ્યમાં સમાજમાં એન્જિનિયર ડોક્ટરની ખોટ પડશે. એટલે જેટલા છે એટલા તો પહેલા નોકરી આપ. અને પ્રમુખ સ્વામી મહારાજને બે ફાર્મ ખખડાવવા માંડ્યા. હવે એના દીકરાને તો દીક્ષા આપેલી જ નહીં, એનો દીકરો કે લીધો નહોતો. પ્રમુખ સ્વામી બોલી શક્યા કે ભાઈ તમારે આની સાથે શું નિસ્બત છે. પ્રમુખ સ્વામી મહારાજ સાંભળી રહ્યા. બાજુમાં મારા વડીલ સંત હતા પૂજ્ય વિવેક સાગર સ્વામી, એમને રોકવાનો પ્રયત્ન કર્યો. સ્વામીએ એટલે કે પ્રમુખ સ્વામીએ વિવેક સાગર સાહેબને રોક્યા, સ્વામી કે એમને જે બોલવું છે ને બોલી લેવા દો. લગભગ 15-20 મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવ્યા. તમે કલ્પના કરો, 24 કલાક પહેલા તમારું ભવ્ય સન્માન QPR સ્ટેડિયમ ઉપર થયું હોય અને પણ સુવર્ણ તોલા, સામાન્ય 2-4 હાર પહેરાવે એવું નહીં. અને બીજે દિવસે તમારું આવું અપમાન કોઈ વ્યક્તિ કરે આટલા વ્યક્તિઓની હાજરીમાં અને તમે સ્થિર રહી શકો, એક શબ્દ બોલો નહીં. પેલી વ્યક્તિએ બોલવાનું પૂરું કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે ઘડિયાળ સામે જોયું, 8:30-8:30 નો રાત્રિનો સમય હતો. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ પ્રેમથી મૃદુ ભાષામાં અને શબ્દોમાં કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે, એમને જમાડી દેજો. શું અભિગમ કહેવાય. અને આપણે બેઠા છીએ, આપણા મનની પરિસ્થિતિ કેવી છે જે આપણે આજે ચેન્જ કરવાની છે આવા મહાપુરુષોના જીવનમાંથી. આપણા મનની પરિસ્થિતિ એવી છે કે આપણને વાત વાતમાં અપમાનિત લાગીએ, અપમાનિત આપણે થઈ જઈએ છીએ. મારી સામે આમ બરોબર જોયું નહીં, તમે બરોબર જોવું એટલે કેવી રીતે જોવું. મારી સાથે આમ બાજુમાં હું પોતે હેન્ડશેક ના કર્યો, આમ રિસેપ્શનમાં પાર્ટીમાં મળ્યા પણ આમ બરોબર મળ્યા નહીં, પેલે મળ્યા અને બરોબર મળ્યા એમ ફેરશું. નાની નાની વાતમાં આપણને એમ થઈ જાય, કોઈ આપણી સામે આમ જોતું હોય ને તો વિચાર આવે કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે એનો જવાબ આપો, આપો કેમ જોતો હતો. એને આંખ છે ને એટલે જોવે. એમાં તારે લાંબા વિચારો કરવાની જરૂર નથી.
તો કે ના એ તો ચોથી ને પાંચમી વાર જોતો હતો, ચોથી ને પાંચમી વાર તો આમ જોતો હતો, તું વચ્ચે આવી ગયેલો. આપણું માઇન્ડ એટલું વીક થઈ ગયું, એટલું ચીપ થઈ ગયું, એટલું મીન થઈ ગયું છે કે આપણે નાની નાની વાતમાં અપમાનિત અનુભવીએ છીએ આપણી જાતને. એ સાચો અભિગમ નથી. અને કદાચ આ કક્ષાનું અપમાન તો આપણે જોવાના જ નથી, પણ કદાચ થાય તો પણ તમે આવા મહાપુરુષોના જીવનમાંથી જુઓ કેટલા સ્થિર રહી શકે છે. આવા તો એક નહીં, પ્રમુખસાના જીવનમાં ઘણા બધા પ્રસંગો છે, ઘણા બધા મહાપુરુષોના જીવનમાંથી છે. ગાંધીજીને એક વખત ત્રણ પત્ર ભરીને કોકે ગાળનો પત્ર લખ્યો, ત્રણ પાના ભરીને ખૂબ ગાળો લખી ગાંધીજી આખો પત્ર વાંચ્યો. પછી એ ત્રણ પાનાને બીડતી ટાંકણી એ એમણે બહાર કાઢી લીધી, પત્ર ફાડીને બાજુ પર મૂકી દીધો, ટાંકણી જે બોક્સમાં મૂકી હતી એમાં મૂકી દીધી અને બીજો પત્ર વાંચવા માંડ્યા. માધવભાઈ દેસાઈ આ પત્ર વાંચી લીધેલો પહેલા એમના સેક્રેટરીએ, એમને રિએક્શન જોયું હતું ગાંધીજીનું, આ પત્ર ગાંધીજી વાંચે તો ચહેરા ઉપર કેવો ભાવ આવશે. અને પત્ર લખનાર પરિચિત વ્યક્તિ હતા, ગાંધીજીના ચહેરા ઉપર કોઈ ફેરફાર. માધવભાઈ દેસાઈ પૂછ્યું એમના અંતેવાસી સેવક કે તમને આવી ગાળો લખી ત્રણ પાના ભરીને, તમે દેશ માટે એટલી નિસ્વાર્થ સેવા કરો છો, તમારું બેરિસ્ટર પદ મૂકી દીધું અને છતાં તમને આવી ગાળો લખે છે, તમને દુઃખ ના થયું? ગાંધીજી એક જ વાક્ય બોલ્યા કે આમાં મારે કામનું મેં લઈ લીધું, એક ટાંકણી મારે કામમાં આવે એવી છે એ મેં લઈ લીધી, બાકી મારે લેવાનું નહોતું. કેટલી સ્થિરતા! The biggest disease of the 21st century man. 21મી સદીમાં આપણી મોટામાં મોટા રોગ જો આપણને પીડતો હોય ને તો એ આ છે, લઘુતા ગ્રંથિ, કે મને કહી ગયો, મને બોલી ગયો, અને પાછું યાદ રાખે કે હવે હું પાછું ટાણાની રાહ જોઈશ, આવતા વર્ષે પાછું લગ્નમાં ભેગા થશું ને ત્યારે મારે આને ટોણું મારવું છે. હવે એ તો કરનારો ભૂલી ગયો, પણ તે તારી જીબીમાં સ્ટોર કરી રાખ્યું, તારું મગજ બગડ્યું. ગ્રેટ મેન હેવન્ટ વોક્ડ ઓન ધીસ પાથ. મહાપુરુષો કોઈ દિવસ આ માર્ગે ચાલ્યા જ નથી. એટલે આ વાત હંમેશા યાદ રાખવી, પરિસ્થિતિ અને સંજોગને હાવ થવા દેવું જ નહીં, તરત અલિપ્ત થઈ જવું. પ્રમુખ સાહેબ મહારાજ એક સરસ વાત શીખવાડતા કે તમને કોઈ મોઢે કે તું ગધેડા જેવો છો, કેટલું બધું અપમાન લાગે. કોઈ આપણે કે તું ગધેડા જેવો છું, ઘણું અપમાન લાગે ને. પણ એ વખતે આંખ બંધ કરીને એક સેકન્ડ માટે એટલું જ વિચારવાનું કે મારે લાંબા લાંબા બે કાન છે નથી, મારે ધોળું જાડું ચામડું છે નથી, મારે ચાર પગ છે નથી, મારે પાછળ એક ટૂંકું પૂછડું છે નથી, તો બસ હું ગધેડો નથી, આટલું જ વિચારવાનું છે. એટલે આ અભિગમો આવા મહાપુરુષો પાસેથી શીખવાનો.